વિરમગામના શહેરી વિસ્તારમાં ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર ઉભરાવતા દૂષિત પાણીને લીધે રહીશો પરેશાન થયા છે. ગંદકીને લીધે બીમારીઓના ભોગ પણ બની રહ્યા છે અને આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના કાને પાણી રેડાતું નથી કે તંત્રના બહેરા કાને વાત પડતી નથી. રહીશોની માંગ છે કે ગટરની સમસ્યાનો સ્વતરે ઉકેલ લાવવામાં આવે. ગટરના પાણી ઉપરથી ગટર ઉપરથી જાય છે તો અમને એમ કહે છે કે તમે ગટર ગેરકાયદેસર જોડી છે. તો ગેરકાયદેસર ક્યાંથી જોડી? ગટર આજકાલ કરતા 13 વર્ષથી નાખી છે તો કાંઈ કશું કરતા નથી. નિકાલ કરતા નેરથી પાણી જાય છે તો તલાવડા ભરાય છે, છોકરા બીમાર પડ્યા છે, એક બે કોરોનાના કેસ આવ્યા છે. તો અમારા રહેવાનું કેવી રીતના? નગરપાલિકામાં જે છે એમ કે તમારા જીગરનું કંઈ કામ જ નહીં થાય. 4 મહિના હિન ગટર ઉભરાય, અમે ધક્કા ખાવી છે. 4 મહિના હિન તો અમે ધક્કા ખાવી છે. કોઈ તમને આખો અમને જવાબ તો આપવો પડે કે નહીં? એમ કે જીગરનું ગંદકી રોગચાળો એટલો બધો ફેલાણો છે તોય મ્યુનિસિપાલિટી વાળા કઈ એટલે કઈ એનું નિરાકરણ કરતા નથી. અમે રેગ્યુલર એને આમ જઈએ છીએ, એ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે કઈક ઉકેલ લાવો, પણ એ લોકો કઈ જ કરતા નથી. અને અમે લોકોને એટલી બધી મુસીબત છે ને કે બહાર પગ મૂકોય ને તો એટલું બધી ગટર ઉભરાય છે ને ગંધાય છે અતિશય. એટલે અમે રિક્વેસ્ટ કરી છીએ કે આનો કંઈક ઉકેલ લાવો.